नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विज्ञान एंड टेक्नोलॉजी प्रकरण नंबर 1 रासायणिक प्रक्रिया अने समीकरणों। विद्यार्थी मित्रों, आपणे आगळ रासायणिक प्रक्रियाओना प्रकारों भणता था, एमां एना कुल 5 प्रकारों हता। एक संयोजीकरण, एक विघटन, एक विस्थापन, एक द्विविस्थापन अने ऑक्सिडेशन अने रिडक्शन। एमां आपणे संयोगीकरण विषे भणी गया, विघटन विषे भणी गया, आजे आपणे रासायणिक प्रक्रियाना तीजो प्रकार विस्थापन प्रक्रिया विषे भणीशुं। तो विस्थापन प्रक्रिया एटले शुं, कोने कहेवाय विस्थापन? तो वी एटले दूर थवुं, स्थापन एटले बेसवुं, એટલે એનો મતલબ એવું કે કોઈ એક વસ્તુ દૂર થતી હોય અને બીજી વસ્તુ એ જગ્યા ઉપર બેસી જતી હોય તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય। તો આજે આપણે એક ટોપિક ચાલુ કરશી, વિસ્થાપન પ્રક્રિયાઓ। તો પહેલાં તો એની પરફેક્ટ વ્યાખ્યા શું થાય વિસ્થાપનની? તો વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના દ્રાવણમાંથી દૂર કરે તેને વિસ્થાપન કહે છે। તો એનો મતલબ કે વધારે સક્રિય ધાતુ હોય, સક્રિય એટલે શું? તો પાછું, તો સક્રિય એટલે જે ઝડપથી બીજા હેરે પ્રક્રિયા કરી લેતી હોય। તો એવી વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના દ્રાવણમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે। તો દાખલા તરીકે આપણે આમ લઈએ તો મારા પાસે આ બે ધાતુ છે, એમાં આ ધાતુ વધારે સક્રિય છે અને આ ધાતુ રહી એ ઓછી સક્રિય છે। હવે હું આ ધાતુનું દ્રાવણ બનાવીશ, હવે આ દ્રાવણની અંદર હું જ્યારે આ ધાતુને આમાં ઉમેરીશ ત્યારે આ વધુ સક્રિય ધાતુ આ દ્રાવણમાં ઓછી સક્રિય ધાતુ જે હશે એને અહીંયાથી ઉઠાડશે અને પોતે આ વધુ સક્રિય ધાતુ ત્યાં બેસી જશે દ્રાવણમાં, એટલે એને એક પ્રકારનું વિસ્થાપન થયું કહેવાય। એટલે વિસ્થાપનની પરફેક્ટ વ્યાખ્યા લખીએ ત્યારે લખવાનું કે વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના દ્રાવણમાંથી દૂર કરે છે જેને વિસ્થાપન કહેવાય છે। હવે આપણે એક ઉદાહરણ લઈ અને એને સમજીએ કે સૌ પ્રથમ 3 લોખંડની ખીલી લઈ તેને કાચ પેપર વડે ઘસી સાફ કરવામાં આવે છે। એટલે આપણે સૌ પ્રથમ 3 લોખંડ એટલે આયર્ન, તો આયર્નની ખીલી લેશી અને એને કાચ પેપર વડે ઘસી અને સાફ કરશી। કેમ? તો કે લોખંડ રહ્યું એ જ્યારે હવાની હાજરીમાં બહાર ખુલ્લું રહે ત્યારે એના ઉપર કાટ લાગવાનું શરૂ થઈ જાય। હવે જો આપણે પરફેક્ટ પ્રક્રિયા જોવી હોય તો પહેલાં તો એ કાટને એના ઉપરથી દૂર કરવો પડશે। એટલે આપણે સૌ પ્રથમ 3 લોખંડની ખીલી લઈશી અને એને કાચ પેપર વડે ઘસીને સાફ કરવામાં આવે છે। એટલે આપણે કેટલી ખીલીઓ લીધી? 3, એને શું કર્યું? તો કે કાચ પેપર વડે ઘસી અને સાફ કરવામાં આવી। ત્યારબાદ 2 કસનળી લઈ તેને એ અને બી નામ આપશી, તો આપણે એક આવી કાચની 2 કસનળીઓ લેશી અને કહેવાય કસનળી। તો એમાં એક કસનળીને એ નામ આપશી, બીજી કસનળીને બી નામ આપવામાં આવે છે। બંને કસનળીમાં 10 મિલી કોપર સલ્ફેટ CuSO4 નું ભૂરા રંગનું દ્રાવણ લેવામાં આવે છે। હવે તો આપણે જે 2 કસનળી લીધી હતી એ બંને કસનળીમાં કોપર સલ્ફેટ એટલે એનું અણુસૂત્ર થાય CuSO4, જે દ્રાવણનો રંગ ભૂરો હોય છે। તો આપણે બંને કસનળી, કસનળી A અને કસનળી B બંનેમાં 10 મિલી કોપર સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે છે। ત્યારબાદ તો લોખંડની 2 ખીલી લઈ તેને દોરા વડે લટકાવી કોપર સલ્ફેટના દ્રાવણ ભરેલી કસનળી બીમાં 20 મિનિટ સુધી ડુબાડવામાં
आवे छे। हवे तो आपणा पाए लोखंडनी एक बे अने त्रण खीलीओ हती, एमांथी बे खीलीओ लेवानी अने एने दोरा वडे बांधी, એટલે બંને બે ખીલીને એક દોરા વડે બાંધી દેશી અને દોરા વડે બાંધી અને કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલી બી કસનળીમાં 20 મિનિટ સુધી ડૂબાડવામાં આવે છે। ત્યારે એક ખીલીને સરખામણી કરવા માટે અલગ રાખવામાં આવશે। ત્યારે આપણા પાસે જે એક ખીલી વધશે એની बन्ने खीली साथे सरखामणी करवा माटे इने आपणे अलग राखवामां आवे छे। तो आपणे विस्थापन प्रक्रिया जोवी होय उदाहरणथी तो पहला ज आपणे शुं करवुं पड़े, तो सौ प्रथम त्रण लोखंडनी खीली लेशे, एटले त्रण लोखंडनी खीली लेवामां आवशे, तेने काच पेपर वडे घसीने साफ करवामां आवशे अने इने आपणे काच पेपर वडे घसी અને સાફ કરી નાખશે, જેથી એના ઉપર કોઈ કાટ લાગેલો હોય તો એ દૂર થશે। અને લોખંડરીઓ એ સિલ્વર કલરનું હોય છે, તેથી એનો પરફેક્ટ આપણને સિલ્વર રંગ દેખાશે। એટલે ત્રણ લોખંડની ખીલી લઈ તેને કાચ પેપર વડે ઘસીને સાફ કરવામાં આવે છે। ત્યારબાદ બે કસનળી લઈ તેને એ અને બી નામ આપશો। હવે બે કસનળી લેવાની, એટલે કાચની બે ટેસ્ટ ટ્યુબ આપણી ભાષામાં કહેતા હોય, તો બે કસનળી લઈ એને એ અને બી નામ આપવામાં આવે છે। બંને કસનળીમાં 10 મિલી કોપર સલ્ફેટ એટલે કે CuSO4 નું ભૂરા રંગનું દ્રાવણ લેવામાં આવે છે। હવે આપણે બંને કસનળીની અંદર તો કે 10-10 મિલી કોપર સલ્ફેટનું ભૂરા રંગનું, એટલે કોપર સલ્ફેટ રહ્યો એ ભૂરા રંગનો છે, તો બંને કસનળીમાં 10-10 મિલી કોપર સલ્ફેટનું ભૂરા રંગનું દ્રાવણ લેવામાં આવે છે। લોખંડની બે ખીલી લઈ તેને દોરા વડે લટકાવી કોપર સલ્ફેટના દ્રાવણ ભરેલી કસનળી બીમાં 20 મિનિટ સુધી ડૂબાડવામાં આવે છે। ત્યારબાદ તો કે હવે જે લોખંડની ત્રણ ખીલીઓ હતી એમાંથી બે ખીલી લઈ તેને દોરા વડે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલી જે બી કસનળી હતી એની અંદર 20 મિનિટ સુધી ડૂબાડવામાં આવે છે। અને એક ખીલીને સરખામણી કરવા માટે અલગ રાખવામાં આવશે। આપણા પાસે ત્રણ ખીલીઓ હતી એમાં ત્રણેય ખીલી સિલ્વર રંગની હતી, પણ બે ખીલીને જ્યારે આપણે કોપર સલ્ફેટના દ્રાવણ ભરેલી બી કસનળીમાં ડૂબાડીએ છીએ ત્યારે અહીંયા કેવી પ્રક્રિયા થાય છે એની સરખામણી કરવા માટે આપણે એક ખીલીને અલગ રાખવામાં આવે છે। હવે તો કે 20 મિનિટ બાદ બંને ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢતા આયર્નની ખીલી કથાઈ રંગની બને છે। હવે જ્યારે તમે 20 મિનિટ સુધી આમાં કોપર આયર્નની ખીલીને ડૂબાડશો અને 20 મિનિટ બાદ તમે જ્યારે બંને ખીલીને કસનળી બીમાંથી બહાર કાઢશો ત્યારે આયર્નની ખીલી, એટલે જે આમાં બે લોખંડની ખીલીઓ આપણે ડૂબાડી હતી એ આયર્નની ખીલી કથાઈ રંગની બનશે। તો એ આયર્નની ખીલીનો રંગ કેવો બની જશે? કથાઈ રંગનો હતા। કેવા રંગની? સિલ્વર રંગની। જ્યારે એ સિલ્વર રંગની બે ખીલીઓને મેં 20 મિનિટ સુધી કોપર સલ્ફેટ ભરેલા દ્રાવણ બીમાં ડૂબાડી ત્યારે 20 મિનિટ બાદ જ્યારે એને બહાર કાઢવામાં આવે છે ત્યારે તે કથાઈ રંગની બને છે, અને કસનળી બીમાં દ્રાવણનો ભૂરો રંગ આછો લીલો બની જશે। હવે તો કે આપણે કસનળી એ અને બીની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું હતું, એ કોપર સલ્ફેટનું દ્રાવણ રહ્યો એ રંગ ભૂરો હોય છે, પણ જ્યારે આપણે આ ભૂરા રંગના કોપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નની ખીલી ડૂબાડીએ છીએ અને 20 મિનિટ બાદ જ્યારે આપણે એને બહાર કાઢીએ છીએ ત્યારે એ ભૂરા રંગનું દ્રાવણ આછા લીલા રંગનો બને છે, અને જે સિલ્વરની ખીલી હતી લોખંડની સિલ્વર કલરની એ કથાઈ રંગમાં પરિવર્તન થાય છે। તો આની અંદર એક વસ્તુ એ થયું કે અહીં કોપર સલ્ફેટનું દ્રાવણ હતું એની અંદર જ્યારે લોખંડની ખીલી ડૂબાડી
त्यारे लोखंड एटले आयन आयने कॉपर ने एमांथी उठाड्यो ए दरमियान एनो रंग आछो लीलो बनी गयो कॉपर जतो रह्यो एटले अने लोखंडनी खीली सिल्वर हती अने ज्यारे कॉपर उठ्युं एटले के अहींथी दूर थयुं ए लोखंडनी खीली उपर चोटी गयुं एटले लोखंडनी खीली जे सिल्वर हती एनी जग्याए कथाई रंगनी बने छे। तो आपणे आ प्रवृत्तिमां केवी प्रक्रिया थई तो लीधी थी के नी खीली तो के लोखंडनी एटले एफी आयन। तो आयन ए घन स्वरूपमां छे प्लस सेमा नाखता तो के कॉपर सल्फेटना द्रावणमां एटले CuSO4 नुं द्रावण द्रावण है एटले एकवा मिश्रण है त्यारे आपणे जोशी तो केवी प्रक्रिया थशे तो आयन रह्युं એ CuSO4ના દ્રાવણમાંથી CuSO4ને વિસ્થાપિત કરશે વિસ્થાપિત એટલે દૂર કરશે એટલે CuSO4 અહીંથી દૂર થાય તો વધુ CuSO4 સ્વરૂપે મળશે પ્લસ જ્યાંથી CuSO4 દૂર થશે ત્યાં કને કોણે અહીંથી ને દૂર કર્યો તો કે Fe તો Fe એટલે આયન આયન અહીંયા બેહી જશે તો દ્રાવણ બની જશે FeSO4 એકવા કે જે FeSO4નું દ્રાવણ બનવાથી દ્રાવણનો ભૂરો રંગ આછા લીલા રંગમાં પરિવર્તિત થાય છે। તો અહીં Fe ને આપણે કહીશું આયન અને દ્રાવણને કહીશું કોપર સલ્ફેટ સૂટું પડ્યું કોપર જેના કારણે સિલ્વરની જે ખીલી હતી એ કથાઈ રંગની બની જશે એટલે કોપર કથાઈ રંગને હશે અને દ્રાવણ તો કે આયન સલ્ફેટ અને દ્રાવણ બની જશે આયન સલ્ફેટ જે આછો લીલો રંગ ધરાવે છે તો જે આછો લીલા રંગનો હોય છે। તો આ પ્રક્રિયામાં તમે જુઓ તો શું થયું તો આ પ્રક્રિયા પરથી આ પ્રક્રિયા પરથી કહી શકાય છે કે આયન એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને દૂર કરે છે। તો આ પ્રક્રિયા ઉપરથી આપણે કહીશું કે આયન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને દૂર કરે છે એટલે તમે જોયું આયન છે એને કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખ્યું એટલે આયને કોપરને છૂટો પાડી અને જ્યાં કોપર હતું એ જગ્યા ઉપર પોતે બેસી ગયો એટલે આને એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે। આપણે અન્ય ઉદાહરણ જોઈએ તો ઉદાહરણમાં ઝીંક ધાતુ ઝીંક એટલે ZN સોલિડ સ્વરૂપે છે તો ઝીંક ધાતુની જ્યારે કોપર સલ્ફેટ એટલે CuSO4 એકવા તો કોપર સલ્ફેટના દ્રાવણ હરે પ્રક્રિયા કરશે ત્યારે આ ઝીંક કોપરને ઉઠાડશે અને અહીંયા બેહી જશે એટલે પ્રક્રિયા આવી થશે CuSO4 પ્લસ કોને ઉઠાડ્યો તો કે ઝીંકે તો કોપર ઉઠી ગયો અહીંયાથી વિસ્થાપિત થઈ ગયો દૂર થઈ ગયો તો અહીંયા ઝીંક પોતે બેહી જાય તો શું થાય ZnSO4 એકવા એટલે હતું આપણા પાસે કોપર સલ્ફેટનું દ્રાવણ બની ગયું ઝીંક સલ્ફેટ હતો આપણા પાસે ધાતુ ZN બની ગયો CU તો આને કહેશું આપણે કોપર આને કહેશું ઝીંક સલ્ફેટ અહીંયા કોપર સલ્ફેટ। હજી એક અન્ય ઉદાહરણ આપણે જોઈએ તો લેડ લેડ એટલે Pb જે ઘન સ્વરૂપે હોય સોલિડ એને જ્યારે કોપર ક્લોરાઇડના દ્રાવણમાં નાખવામાં આવે અત્યાર સુધી તો આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું હવે કોપર ક્લોરાઇડ લઈ CuCl2 તો લેડ રહ્યો એ CuSO4ને અહીંથી દૂર કરશે અને બનશે CuPlus તો CuSO4ને દૂર કર્યો તો અહીંયા પોતે બેહી જાય તો CuPlus PbCl2 તો આને કહેવાય લેડ આને કહેશે કોપર ક્લોરાઇડ
હવે જ્યારે આ લેડ રિયો એ કોપર ક્લોરાઇડના દ્રાવણમાંથી કોપરને દૂર કરશે એટલે આપણને ધાતુ મળશે કોપર, અને લેડ પોતે દ્રાવણમાં બેસી જશે અને દ્રાવણ મળશે આપણને PbCl2, એને કહેવાય લેડ ક્લોરાઇડ। તો તમે અહીંયા જો છો કે એક ધાતુ છે અને એક ધાતુનું દ્રાવણ છે, તો વધુ સક્રિય ધાતુ રહી એ ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાંથી એને દૂર કરે છે। અહીંયા FeA કોપરને દૂર કર્યો, અહીંયા ZnA કોપરને દૂર કર્યો, અહીંયા PbA કોપરને દૂર કર્યો। તો આ ત્રણેય પ્રક્રિયા ઉપરથી આપણે કહી શકીએ કે Fe, ZN, લેડ એટલે Pb એ કોપર કરતાં વધારે સક્રિય ધાતુ છે, તેથી આને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આવો એક 3 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે કે વિસ્થાપન પ્રક્રિયા વિશે સમજાવો, અથવા વિસ્થાપન પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપી સમજાવો। તો આપણે જોઈએ તો પહેલાં વ્યાખ્યા લખવાની કે વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુઓને તેના દ્રાવણમાંથી દૂર કરે છે, જેને વિસ્થાપન કહે છે। એટલે આપણે ઉદાહરણમાં જોયું કે વધારે સક્રિય ધાતુ હતી અને ઓછી સક્રિય ધાતુના દ્રાવણો હતા, તો આ વધુ સક્રિય ધાતુએ ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાંથી એને દૂર કરી, એને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીશું। ઉદાહરણથી આપણે સમજીએ તો સૌ પ્રથમ 3 લોખંડની ખીલી લેશે, તેને કાચ પેપર વડે ઘસી સાફ કરવામાં આવે છે। એટલે આપણે 3 લોખંડની ખીલીઓ લીધી હતી, એ ત્રણેયને કાચ પેપર વડે ઘસી અને સાફ કરી કે જેથી એના ઉપર કોઈ ઓક્સાઇડનું સ્તર હોય તો એ નીકળી જાય, અને પ્રક્રિયા આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ। ત્યારબાદ 2 કસનળી લઈ તેને A અને B નામ આપ્યું, આપણે 2 કસનળી લીધી અને એકને A નામ અને એકને B નામ આપવામાં આવે છે। બંને કસનળીમાં 10 મિલી કોપર સલ્ફેટનું ભૂરા રંગનું દ્રાવણ લેવામાં આવે। હવે બંને કસનળીમાં 10-10 મિલી આપણે કોપર સલ્ફેટ એટલે કે CuSO4નું દ્રાવણ લેશે, જે ભૂરા રંગનું હોય છે। એટલે બંને કસનળીમાં આપણે 10-10 મિલી કોપર સલ્ફેટનું ભૂરા રંગનું દ્રાવણ લેવામાં આવે છે। હવે લોખંડની 2 ખીલી લઈ, એટલે લોખંડની આપણે 2 ખીલીઓ લઈશી, એટલે લોખંડની આમાં 3 ખીલીમાંથી 2 ખીલી લઈ તેને દોરા વડે લટકાવી, એટલે એક દોરા સાથે બાંધી અને કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલી 2 કસનળીમાં 20 મિનિટ સુધી ડુબાડવામાં આવે છે। અને દોરા વડે બાંધી અને કોપર સલ્ફેટ ભરેલી જે કસનળી હતી, પણ કઈ તો કે બી, એ 2 કસનળીમાં 20 મિનિટ સુધી ડુબાડી રાખવામાં આવે છે। ત્યારે 1 ખીલીને સરખામણી માટે અલગ રાખવામાં આવશે, ત્યારે 1 ખીલી આપણે અલગ કરી લેશી, કાં તો કે 2 ખીલીઓ જ્યારે અંદર ડુબાડી દ્રાવણમાં ત્યારે એ કેવા રંગની બને છે એની સરખામણી કરવા માટે આપણે 1 ખીલીને અલગ રાખશી, જે અલગ રાખીએ એ સિલ્વર રંગની હોય, કારણ કે લોખંડ સિલ્વર રંગનું હોય, તો 1 ખીલીને સરખામણી કરવા માટે આપણે અલગ રાખવામાં આવે છે। હવે 20 મિનિટ બાદ બંને ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢતા ખીલી કથાઈ રંગની બનશે। હવે 20 મિનિટ બાદ આ બંને ખીલી જે દોરાથી બાંધી અને ડુબાડવામાં આવી હતી તેને બહાર કાઢશે, ત્યારે એ બંને ખીલી રહી એ કથાઈ રંગની બને છે। એટલે ડુબાડી ત્યારે સિલ્વર રંગ હતો, પણ જ્યારે આપણે એને બહાર કાઢશી ત્યારે અંદર એને CuSO4 આયરે કંઈક પ્રક્રિયા કરી અને એ દરમિયાન એ કથાઈ રંગની બને છે, અને કસનળી બીમાં દ્રાવણનો ભૂરો રંગ અચ્છો લીલો બનશે, અને કસનળી બીની અંદર જે કોપર સલ્ફેટનું ભૂરા રંગનું દ્રાવણ હતું એ દ્રાવણ આછા લીલા રંગનું બની જાય છે। તો અહીં કેવી પ્રક્રિયા થઈ, તો Fe હતું અને CuSO4ના દ્રાવણ એટલે લોખંડની ખીલી Fe અને CuSO4 એટલે કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે ડુબાડી, એટલે Fe એ કોપરને દૂર કર્યો, એટલે કોપર અહીંથી છૂટો પડ્યો અને અહીંયા Fe પોતે બેહી ગયો, એટલે FeSO4નું દ્રાવણ બની ગયું, કે જેના કારણે જે દ્રાવણનો ભૂરો રંગ હતો એ આછો લીલો બની ગયો, અને આયનની ખીલી જે સિલ્વર હતી એની ઉપર કોપર જમા થવાથી તે કથાઈ રંગની બની જાય છે। તો આ પ્રક્રિયા પરથી આપણે કહી શકીએ કે આયન એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને દૂર કરે છે, એટલે આયન એ કોપર સલ્ફેટમાંથી કોપરને દૂર કર્યું। અન્ય ઉદાહરણ આપણે જોઈએ તો ઝીંક છે, એને કોપર સલ્ફેટના દ્રાવણમાં
ઉમેરવામાં અથવા ડૂબાડવામાં આવે તો ઝીંક પણ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને દૂર કરશે, એટલે કોપર અહીંથી દૂર થશે તો એ જગ્યા ઉપર ઝીંક બેસી જશે, એટલે દ્રાવણ આપણને ZnSO4નું બનશે. એવી જ રીતે લેડ પીબી એને જ્યારે કોપર ક્લોરાઇડના દ્રાવણમાં ડૂબાડવામાં આવશે ત્યારે લેડરીઓ એ પણ કોપર ક્લોરાઇડના દ્રાવણમાંથી કોપરને દૂર કરશે અને ત્યાં લેડ ક્લોરાઇડનું દ્રાવણ બને છે. તો આ હતી વિસ્થાપન પ્રક્રિયા. આગળ આપણે હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું.